વાત કરીએ ભુજ વિધાનસભા બેઠકની, શરૂઆતથી જ ખૂબ જ ચડાઉતાર તો ન કહી શકાય, પણ એક તરફી કોંગ્રેસની લીડ બાદ જ્યારે ફરી એક વખત ભુજ સિટી અને પટેલ ચોવીસીના મતો ખુલે છે ત્યારે બાજી પલટી નાખે છે. આ આગાહી ફરી એક વખત ભુજ વિધાનસભામાં સાચી પડી છે. કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકી પ્રથમ રાઉન્ડથી સતત લીડ ધરાવતા હતા. તેમની લીડ વધતી જ જતી હતી અને એક તબક્કે કોંગ્રેસના આદમભાઈ ચાકીની લીડ 29,000 મતો સુધી પહોંચી ગઈ હતી. ત્યારે નક્કી મનાતું હતું કે આ વખતે ભુજની બેઠક ઉપર કોંગ્રેસ ચોક્કસ વિજેતા થશે. પણ ત્યારબાદ ભુજ સિટીના રાઉન્ડ અને ત્યારબાદ પટેલ ચોવીસી, ખાસ કરીને માધાપર અને પટેલ ચોવીસીના બૂથની ગણતરી શરૂ થતાં જ આ તમામ લીડ ઘટી ગઈ હતી અને નીમાબેન બહુમતીમાં આવ્યા હતા. ખાસ કરીને મતોની વાત કરીએ તો નીમાબેન આચાર્યને 86,532 મતો મળ્યા હતા, જેની સામે આદમભાઈ ચાકીને 72,510 મતો મળ્યા હતા. આમ નીમાબેન આચાર્યનો 14,022 મતે વિજય થયો હતો. ખાસ કરીને ગત ટર્મ કરતાં આ લીડ થોડી ઘટી છે, પણ તેનું કારણ કદાચ ઓછી લીડ હોવાનું કારણ કદાચ ભુજ નગરપાલિકાની કામગીરી હોઈ શકે તેવું અનુમાન જાણકાર સૂત્રોએ વ્યક્ત કર્યું હતું. જો કે નીમાબેને ચૂંટણી સમયે પોતાની ચંચળની સાથેની વાતચીતમાં અનેક વખત ભુજ શહેર માટે હજુ ઘણું વિકાસ કામો કરવાના બાકી હોય, તમામ વહીવટો સુધારવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ત્યારે મતદારોએ તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે. ત્યારે મતદારો હવે આશા રાખી રહ્યા છે કે તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે. મતગણતરી બાદ ડોક્ટર નીમાબેન આચાર્ય અને આદમભાઈ ચાકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મને બહુ ખુશી છે, મારા આખા કાર્યકર્તાઓની ટીમ બેહદ ખુશી છે કે એક તો ગુજરાતમાં અમારી સરકાર બની રહી છે અને ભુજની સીટ જે રીતે નરેન્દ્રભાઈ પોતે આવીને અહીંયા શ્રી ગણેશ કર્યા હતા, તો કચ્છના લોકોના દિલમાં નરેન્દ્રભાઈ પણ છે અને નરેન્દ્રભાઈની અમારી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે. અને જે રીતે મારી કાર્યકર્તાઓની ટીમ સતત 5 વર્ષ લોકોની વચ્ચે રહીને લોકોના સુખ દુઃખના સાથી બન્યા છે, તો લોકોએનો વિશ્વાસ એ ભારતીય જનતા પર વધુ ને વધુ દ્રઢ બન્યો છે અને લોકોની સૂઝબૂઝ અને જે કાંઈ મુશ્કેલીઓ હતી એને પણ એક બાજુ મૂકીને અમારા પર ફરી લોકોએ વિશ્વાસ મૂક્યો છે. હું પ્રજાને પણ સેલ્યુટ કરું છું. લોકશાહીને નછાજી એવા લોકો 4-5 ચમચાઓ જે કાર્ય કર્યા છે એને દિવસના તારા બતાવી તાકાત હું જઈને બતાવીશ. જે લોકશાહીની વિરુદ્ધ ગયા છે, જે લોકશાહી રીતે હું આખી ચૂંટણી લોકશાહીને રીતે લડ્યો છું, કાયદાની મર્યાદામાં રહી છું, શાંતિપૂર્વક લડી છે, પણ જે લોકો વિનુસ ઊભો કર્યું ને એ લોકો આખા ખડેલા છે, એની બધાની જન્મકુંડલી મારા કને છે ને દિવસના તારા બતાવો એ જ આદમ જાગી છે. એટલે ભાગ્ય હાર જીત થયા કરે ને ભુજના લોકોનું પ્રશ્ન હું લડીશ. પાણી હોય, ગટર હોય, લાઇટ હોય, આરોગ્ય હોય ને બની પછીના લોકો જે દલભરી મત આપ્યા છે એનું ઋણી છું ને આખા સમાજે જે મારા પર લાગણી દર્શાવી છે દિલ જીત્યો છે એ તો કરોડો અબજુ આપું તો આ દિલ જીતાય નહીં. તો ખરેખર હું સલામ કરીશ સમાજને કે આખી આખું સમાજ ઠીક તો હાર જીત થયા કરે, પણ જે 4-5 લોકોએ આખું વાતાવરણ દોડાયું ને પાછું ખરેલા માણસો કોઈ નૈતિકતા નથી, આખી રીતે ભ્રષ્ટ છે, એવા લોકો બજારમાં આવીને મારા સામે ઊભે એ તો કદી માફ કરું નહીં ને એને દિવસ તો તારા બતાવીશ. કહીશ એવી મશીનોમાં જે સીલ ઉપર જે દોરી બાંધે એ સીલ એનો સીલ કરે 4 દોરી, એમાં 23 ઉપર સીલ હતા નહીં, 293 ને 23માં સીલ હતો નહીં. હવે અધિકારી એમ કીધું કે જરૂર નથી, તો મેં કીધું ભાઈ આ બાકીના શું કામ લગાવ્યા, સરકારે દોરી આપી, સરકારે સીલ આપ્યું, એટલે એ જ તમને જરૂર નથી, એટલે આ વાતથી સંબંધ નથી ને આ વાત મેં લિખિતમાં આપ્યું ને મને લિખિતમાં જવાબ આપ્યો છે. હવે કાયદાની જોગવાઈ સુપ્રીમ કોર્ટમાં એક પેન્ડિંગ મેટર પડી છે, આની 4 દિવસ પહેલાં અમારા કપિલ સિબર દિલ્હીમાં અરજી કરી હતી, એ પેન્ડિંગ પડી છે સુપ્રીમમાં. એમાં આખા ગુજરાતને જોઈ જ્યાં લાગશે ત્યાં સુપ્રીમમાં ફોલોઅપ કરશું. બાકી લડાઈ બહુ સરસ લડી ને મારા મીડિયા મિત્રો પણ બહુ સરસ કવર કર્યું ને ફર્સ્ટ ક્લાસ વાતાવરણ ઊભું થયું એમાં કોઈ શક નથી. આવું મને લાગે છે મારી લાઈફમાં 30 વર્ષ તો મારા જાહેર જીવન થયો છે, પણ જે ભુજની લડાઈ આપણે લડી ખુલ્લા દિલથી એવી ક્યારે લડાઈ નથી. એટલે હું મીડિયાનું પણ આભાર માનું છું, સાથે સાથે કોંગ્રેસ પરિવાર આખું એકજૂટ થઈ લડ્યું
ઠીક છે, આખું રસોડું હોય ક્યાં હરવીર થાય એ થયું હશે, પણ હું ઓલઓવર આખું બહુ સરસ રહ્યો છે ને વળી પાછું હું ભુજની પ્રજાનું શર્માને કરું છું ને એના લોકોના કામ કરીશ, જે મત મને આપ્યા છે એ, જે નથી આપ્યા એનું કામ કરી બતાવીશ કે આદમ ચાકી છે. હું માનવતા છું, હું ધર્મનું પાલન કરું છું, માનવ સેવા એ પ્રભુ સેવા છે, એ મારો ગુણ છે. ને આ લોકો મત નથી આપ્યા એના પણ જુસ્સાભર કામ, જે એને હું સિટી સરો ચડાવવાની વાત છે, લાલ બુક આપી છે, જે મેં મુદ્દા બોલ્યા છે એ મુદ્દાની લડાઈ શરૂ રહેશે ને કરીશ.